સાવરકુંડલા તાલુકાના વડાગામમાં મિથિલિન બ્લુ નામની દવા વિનામૂલ્યે આપવામાં આવે છે। આજુબાજુના 20 જેટલા ગામોમાં આપવામાં આવે છે। સુરતથી મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પાસાણીના સહયોગથી સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આગમન ચાલુ છે। ઘનશ્યામભાઈ રાણપરિયા, લાલજીભાઈ જાદવ, મુકેશભાઈ ખસિયા, વડાગામના રિપોર્ટર સંજય સરવૈયા બધા સાથે જોડાયેલા છે। બ્યુરો રિપોર્ટ, સ્વીટ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે। નમસ્કાર, હું ઘનશ્યામભાઈ રાણપરિયા, ગામ મંડા, સાવરકુંડલા તાલુકા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। અમે આ વંડા ગામ તથા આસપાસના 20 ગામો માટે જે મિથિલિન બ્લુ લોકોને કોરોનાની બીમારીમાં અકસીર ઇલાજ સ્વરૂપે હાલ લઈ રહ્યા છે, તો આવું આ મિથિલિન બ્લુ અમે આસપાસના 20 ગામોની અંદર વિનામૂલ્યે આપી રહ્યા છીએ, જેની અંદર વંડા, પિયાવા, મમોદરા, શેલણા, ગેજાદ, વાસશાળી, થવી, આવા દૂર દૂરથી ગામો સુધીથી લોકો આવે છે, જેને માટે અમે એક પણ રૂપિયા લીધા વગર આ સુરતના સહયોગથી સુરત વંડાના વતની એવા મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પાંચાણી, જેમના સંપૂર્ણ સહયોગથી આ વસ્તુ મોકલેલ છે, અને જે ભાવનગરના ડૉક્ટર દ્વારા આની અકસીર ઇલાજ સ્વરૂપે જીભની નીચે 2-3 ટીપા મૂકવાથી કોરોનાગ્રસ્ત લોકોના ઓક્સિજન લેવલ જળવાય છે, અને ત્યારબાદ એમને શરદી ખાંસીમાં પણ રાહત થાય છે એવા મેસેજને કારણે હાલમાં અમે અહીંયા આ કોરોના કાળમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ ગામડાઓમાં છે, પ્રાથમિક સુવિધા પણ નથી, એવા સમયની અંદર આ હાલની અંદર અમે વંડાની અંદર વિતરણ કરી રહ્યા છીએ, જેને અનુસંધાને એક ઘનશ્યામભાઈ રાણપરિયા, અને મારો ફોન નંબર છે 99096 53979, ત્યારબાદ રાજકુંવર સ્ટુડિયો જે વંડા મેઇન બજારમાં છે, અને લાલભાઈ જાદવ કે જે હનુમાન પરાની અંદર રહે છે, અને ત્યારબાદ તાલુકા પંચાયતના સદસ્ય એવા શ્રી મુકેશભાઈ ખસિયાની ત્યાં આ વસ્તુ મળે છે। દરેકના ફોન નંબર ફેસબુકની અંદર અપલોડ કરેલા છે, અને છતાં પણ ન ખ્યાલ આવે તો વંડામાં કોઈપણને પાસેથી જાણ કરી શકાય, અને આ તમને વિનામૂલ્યે હાલની અંદર મળે છે। જય ભારત મિત્રો, હું લાલજીભાઈ જાદવ, મહામંત્રી સાવરકુંડલા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી અખિલ ભારતીય કોલેજ સમાજ સાવરકુંડલા તાલુકાના। અમે અમારા ભાઈ શ્રી મુકેશભાઈ પાસાણી સુરતથી આ સહયોગથી મિથિલિન બ્લુની વિનામૂલ્યે સેવા આપી રહ્યા છીએ, તો વંડા તથા આજુબાજુના ગામના દરેક લોકોને આનો લાભ લેવા વિનંતી કરીએ છીએ કે મિથિલિનના ઘણા બધા અનેક ફાયદાઓ છે, જેથી કરીને આ કપરા સમયની અંદર કોરોનાની અંદર આ ઘણા જ આપણને ફાયદાકારક છે। તો મારો પોતાનો નંબર છે 8038-9725, ગમે ત્યારે અમારો કોન્ટેક કરી અને મેળવી શકો છો, અને અલગ અલગ જગ્યાએ પણ અમે આપેલો છે, તો ગમે ત્યાં તમે મેળવી શકો છો। અને બીજું મારું ખાસ એ કહેવાનું છે કે અમે સીએસસીની અંદર અલગ અલગ સંસ્થાઓ ઘણી બધી આવી હતી, અને આઇસોલેશનના બેડ શરૂ કરવાની અમારી ઘણી બધી તૈયારી છે, જેથી કરીને આજુ વંડા તથા આજુબાજુના ગામનાને સાવરકુંડલા કે બીજે દૂર જગ્યાએ જવું ન પડે અને હેરાનગતિ ન થાય, તો આજુબાજુની સંસ્થાના સહયોગથી અમે ઈ પણ કરવા તૈયાર છીએ, અને અમે રજૂઆત પણ ઘણી બધી કરેલી છે તંત્રને કે બેડ શરૂ કરે, પણ આજ દિન સુધી હજી અમને કોઈ સફળતા મળેલ નથી। તેમજ હું તંત્ર અને આપણે જે રાજકીય લોકોને કહેવા માગું છું કે તમે જ્યારે ચૂંટણીને હોય ત્યારે મોટા કાફલા સાથે બૂથવાઇઝ તમારું આયોજન હોય છે ત્યારે તમે બધા જ આવી જાઓ છો, પણ આજની તારીખમાં વંડા કે આજુબાજુના ગામની અંદર તમે ફરકતા પણ નથી, તમારા દર્શન પણ થતા નથી, એટલે વંડા અને આજુબાજુ ગામમાં માણસો સપોર્ટ આપ મરી રહ્યા છે। વંડા ગામની અંદર દરરોજ 3-4 લોકો મૃત્યુ પામે છે, તો આની અંદર તમે પૂરેપૂરું ધ્યાન આપો એવું અમારી વિનંતી છે।
કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.